વિદ્યાર્થી મિત્રો, તમે ગાંધીના જીવન પર લખાયેલી એક નવલકથા ભણ્યા, છેલ્લો ગીર મીટ્યો. તમને ખબર છે કે એ નવલકથામાં ગાંધીના આફ્રિકા નિવાસની, આફ્રિકાના સત્યાગ્રહની વાત છે. મોહનદાસ કરમચંદ ગાંધી ગાંધી ભાઈ બન્યા એની વાત છે. એટલે તમને જીવન કથાત્મક નવલકથામાં શું હોય એ તો ખબર છે. હું અને તમે બધા ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો વાંચીને બેઠા જ હોઈએ. કોઈ ગુજરાતી એવો ના હોય અને ના હોવો જોઈએ જેણે સત્યના પ્રયોગ ન વાંચી હોય. નારાયણ દેસાઈએ ચાર ભાગમાં મારું જીવન એ જ મારી વાણી, ચાર દળદાર ભાગ ડબલ ડેમી સાઈઝના ગાંધીની જીવન કથા લખી. આત્મકથા અને જીવનકથા વચ્ચે શું ફરક છે એ તમને કહેવું ના પડે. ચાર ભાગમાં લખાયેલી આ જીવનકથાનો જે આધાર છે એ આધાર ગાંધીની આત્મકથા હોય, જુદી જુદી બીજી આત્મકથાઓ હોય, મહાદેવ દેસાઈની ડાયરીના જે 24 ભાગ છે તે હોય, અને મહાદેવ દેસાઈ 1942માં મૃત્યુ પામે એના પછી પ્યારેલાલ, એ જે ચાર ભાગમાં એમના જે પુસ્તક છે એનો ઉપયોગ થાય અને નારાયણભાઈ લખે. હવે ગાંધી જેવી વ્યક્તિ જેના જીવન વિશે એક પણ વાત પ્રચલિત ન હોય એવું ના હોય, એની એક એક વ્યક્તિ સાથેની થયેલી વાતચીત કાં તો મહાદેવભાઈએ અને કાં તો પ્યારેલાલે નોંધેલી હોય, એવી વ્યક્તિ વિશે નવલકથા લખવી એ બહુ અઘરી વસ્તુ છે. કારણ કે નવલકથામાં તમારે કલ્પનાના રંગો પૂરવાના હોય. જ્યારે શબ્દ નવલકથા આવે ત્યારે માત્ર ઇતિહાસ નથી, માત્ર દસ્તાવેજીકરણ નથી, અહીં આગળ નવલકથાની મજા પણ હોય, કલ્પનાના રંગ પણ હોય. ગાંધીની અંદર કલ્પનાના કયા રંગો પૂરી શકાય, આ પ્રશ્ન અથવા તો આ પડકાર એ ગાંધીને વિષય બનાવતી નવલકથામાં હંમેશા હોય. આપણે એક બહુ જ સરસ વિદ્વાન જયંત ગાડિત, એમણે ગાંધી પર નવલકથા લખવાનો એક પડકાર ઝીલ્યો. સત્ય ભાગ 1, 2, 3 અને 4 ચાર ભાગમાં લખાયેલી આ નવલકથા. તમને ઘણીવાર એમસીક્યુમાં પૂછે છે નેટની પરીક્ષામાં, પીએટી એન્ટ્રન્સમાં, કે આપણી ગુજરાતી નવલકથા ચાર ભાગમાં લખાયેલી હોય અને તમે બધા ઝેર તો પીધા લખી આવો છો જે ત્રણ ભાગમાં છે. સરસ્વતી ચંદ્ર ચાર ભાગમાં, ગ્રામ લક્ષ્મી રવ દેસાઈની ચાર ભાગમાં, માનવીની ભવાઈ પન્નાલાલ પટેલની એ ચાર ભાગમાં, માનવીની ભવાઈ, ભાંગ્યાના ભેરુ અને ગમ્મર વલોણો 1 અને 2, અને ચોથી જે છે એ સત્ય જયંત ગાડિતની, એ પણ ચાર ભાગમાં. જયંત ગાડિતે લગભગ 10-12 વર્ષના સઘન અભ્યાસ પછી આ નવલકથા લખવાની શરૂઆત કરી. પણ નવલકથા પૂરી થવા આવે એના પહેલા ચોથા ભાગની શરૂઆતમાં જ એમને જીવલેણ કેન્સર થયું અને ચોથો ભાગ લગભગ એમને સમેટવો પડ્યો એવું કહી શકાય. બાકી જે વ્યક્તિ આટલો બધો અભ્યાસ કરીને બેઠી હોય એ ભારતના ભાગલા, ગાંધીની પીડા એ બધું લખે જ, પણ મૃત્યુએ એમની પાસે એવો સમય રહેવા દીધો નહીં. એટલે ચોથો ભાગ એ દૃષ્ટિએ, ભલે એમણે પૂરો કર્યો છે, પણ એ દૃષ્ટિએ એ થોડો અધૂરો છે. કારણ કે છેલ્લે ઘણા બધા પાના એવા છે કે જયંત ગાડિત બોલતા હતા અને મંજુલા ગાડિત લખતા હતા, એવી આ દિવસો પણ આવેલા. તો એની આજે તમને મારે વાત કરવી છે. સત્ય જયંત ગાડિત. લુઈ ફિશરનું એક બહુ જાણીતું વિધાન છે, હું લેનિન, ચર્ચિલ, રૂઝવેલ્ટ, સ્ટાલિન, એટલી, આઇન્સ્ટાઈનને મળ્યો છું. આપણે આ બધા જ નામો કેટલા જાણીતા છે આપણે જાણીએ છીએ. લેનિન, ચર્ચિલ, રૂઝવેલ્ટ, સ્ટાલિન, એટલી,
અને આઈન્સ્ટાઈનને મળ્યો છું, પણ ગાંધી કરતા વધારે ચમત્કારિક માણસને હું મારી જિંદગીમાં કદી મળ્યો નથી. આ લુઈ ફિશરનું વિધાન છે. તો આવા ચમત્કારિક માણસની નવલકથાની આપણે વાત કરવી છે. જયંત ગાડિતની ચાર ભાગમાં લખાયેલી મહત્વાકાંક્ષી નવલકથા સત્ય એ જીવન ચરિત્રાત્મક કૃતિ છે કે પછી ઐતિહાસિક નવલકથા છે? આવો એક પ્રશ્ન આપણે પૂછી શકીએ. જરાક સગવડભર્યું વિધાન કરવું હોય તો એવું કહી શકાય કે ભારત દેશના નજીકના ભૂતકાળના ઇતિહાસને સમાવતી આ દેશની એક અતિ મહત્વની વ્યક્તિના જીવન કાર્યના અમુક હિસ્સાને સમાવતી આ જીવન ચરિત્રાત્મક નવલકથા છે. પરંતુ એમાં થયેલા વધારે પડતા દસ્તાવેજીકરણને કારણે નવલકથાનો પ્રવાહ વારે વારે મંદ મંથર થતો રહ્યો છે. એક બાજુ આપણી પાસે નારાયણ દેસાઈના મારું જીવન એ જ મારી વાણીના ચાર ભાગ છે, અને બીજી બાજુ જયંત ગાડિતની સત્યના ચાર ભાગ છે. નારાયણભાઈ જીવનચરિત્ર લખી રહ્યા છે એટલે એમના પર યથાર્થના આલેખનનું બંધન આપોઆપ લદાય. પોતાના નાયકને નારાયણભાઈ જે છે જેવો છે એનાથી વધારે ઉજળો કરી દેખાડવા માટે પોતા તરફથી કશું પણ ઉમેરી શકે નહીં, એવી સ્વતંત્રતા જીવનચરિત્ર લખનાર પાસે નથી. હકીકતો શોધી, એની સત્યતા તપાસી, આધારો આપી અને આલેખવાની બેવડી જવાબદારી જીવન ચરિત્રકાર પર રહેવાની. હંમેશા તમે સરદાર પટેલનું રાજમોહન ગાંધીએ લખેલું જીવન ચરિત્ર જુઓ, પાછળ કેટલા 70-75 પાના ભરીને સંદર્ભો એમણે આપ્યા છે. પણ જીવન ચરિત્રાત્મક નવલકથા જે લખતો હોય એ લેખક પોતાની કૃતિના ઘડતરમાં વ્યક્તિના જીવનને પાયામાં જરૂર રાખે, પણ પોતાના મુખ્ય પાત્રને ઉઠાવ આપવા માટે જરૂરી ગૌણ પાત્રો, જરૂરી ગૌણ પ્રસંગો એ ઊભા કરવા માટે મુક્ત છે. જીવન ચરિત્ર અને નવલકથા બેઉ શબ્દો તેના માટે સરખા મહત્વના છે. આથી એ ઘટનાઓની આનુપૂર્વી બદલી શકે છે. કાલ્પનિક સંવાદો વગર જીવનચરિત્રાત્મક નવલકથાના લેખકને ચાલે નહીં, ચાલે જ નહીં. અને આ કશા માટે આધાર આપવા કે સંદર્ભો ટાંકવા એ બિલકુલ બંધાયો નથી. જેમ નારાયણભાઈએ સંદર્ભો આપવા પડે એમ જયંત ગાડિતે આપવા પડે નહીં. જોકે આ બધાનો તમારે વિદ્યાર્થી મિત્રો એવો અર્થ જરાય નહીં કરવાનો કે જીવન કથનાત્મક નવલકથામાં મન ફાવે એવા ગુબ્બારા ચલાવી શકાય, ન ચલાવી શકાય. આપણે એવું કહી શકીએ કે જીવન ચરિત્રાત્મક નવલકથામાં તથ્યો એટલે કે ઘટનાઓનું કલ્પના કેન્દ્રી પુનર્ઘટન, ઇમેજિનેટિવ રિકન્સ્ટ્રક્શન ઓફ ધ ફેક્ટ્સ એવું હોય, તરત સ્મરણે ચડે એવી અને આપણે બધાએ વાંચી હોય એવી અને મેં જેનો અહીંયા આગળ વાત પણ જેની કરી છે તેવી જીવનચરિત્રાત્મક નવલકથા એટલે સળગતા સૂરજમુખી, લસ્ટ ફોર લાઈફ, જે વિખ્યાત ચિત્રકાર વાન ગોગના જીવન પરથી લખાયેલી છે. આ નવલકથાના જે કથારસના ધસમસતા પ્રવાહમાં જે વાચક, જે ભાવક ઘસડાઈ રહ્યો છે એના ચિત્તમાં આવા પ્રશ્નો ઘસડાતા ઘસડાતા પણ સળવળે તો ખરા કે આ હું જે વાંચી રહ્યો છું એમાંથી કેટલી હકીકત હશે, કયા પ્રસંગોમાં કલ્પનાના રંગ પુરાયા હશે. પરંતુ જયંત ગાડિત જે વ્યક્તિને કેન્દ્રમાં રાખીને નવલકથા લખવાની હામ ભીડી છે એના જીવનની તો પળે પળ જગ જાહેર છે. એના શબ્દે શબ્દ નોંધાયેલા છે, એની આસપાસ બનેલી દરેકે દરેક ઘટનાઓ વિશે, એને મળેલી એક એક વ્યક્તિ વિશે લોકો જાણતા હોય, એના વિશે નોંધ થયેલી હોય. એટલે અહીં જે ભાવક છે એની એનું કુતૂહલ પેલી કલ્પના માટે નહીં હોય, કેટલું વાસ્તવિક છે એ જાણે છે, કેટલું વાસ્તવિક છે. અહીં એનું કુતૂહલ બીજા પ્રકારનું હશે. એને આવું કુતૂહલ થવાનું કે સર્જક દસ્તાવેજી વિગતો ટાળીને
સર્જનાત્મકતાનો સ્પર્શ કેટલો કરાવી શક્યા, કારણ કે નવલકથા લખી રહ્યા છે. નવલકથામાં સ્થળ, પાત્ર, પરિવેશ આ બધાને અનુસાર વિવિધ ભાષાના સ્તર જયંત ગાડી ઉભા કરી શક્યા ખરા. જાત ઉપરાંત અંગ્રેજો, મિત્રો, સંતાનો, કુટુંબીજનો આ બધા સાથે સતત સંઘર્ષ માંડીને બેઠેલા આ મહાત્માના મનોમંથન નિમિત્તે સર્જક માનવ મનના કેવા ઊંડાણો તાગી શક્યા. ગાંધી, જવાહર, સરદાર બાબતે જાણીતા વિવાદ નિમિત્તે પોતા તરફથી ગળે ઉતરે એવો કોઈ ખુલાસો જયંત ગાડિત આપી શક્યા ખરા. આવા આવા કંઈક પ્રશ્નો આ નવલકથા વિશે આપણા મનમાં ઉઠી શકે. આ નવલકથાના ચાર ભાગ, એ ચારે ચાર ભાગના શીર્ષક પણ વિશિષ્ટ છે અને લેખકે એના અર્પણ પણ બહુ જ વિશિષ્ટ કર્યા છે. દાખલા તરીકે પહેલો ભાગ, એનું શીર્ષક છે પાવક અગ્નિ, 172 પાનાનો, અને એ અર્પણ થયો છે ગોપાલ કૃષ્ણ ગોખલે અને લોકમાન્ય ટીળક. બીજો ભાગ જેનો શીર્ષક છે જ્વાળા, 435, આ સૌથી જાડો ભાગ છે. ગાંધીના જીવનની સૌથી મહત્વનો ઘટનાક્રમ એ આ બીજા ભાગમાં છે, જ્વાળાની અંદર, 435 પાના, અને એ અર્પણ થયો છે બે બહુ જ ગમતા પુરુષો, મહાદેવ દેસાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલને. ત્રીજો ભાગ ધૂંધવાતો અગ્નિ, એ 212 પાનાનો છે અને એ અર્પણ થયો છે એવા જ બે બહુ જ ગમે એવા પુરુષો, જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝને. અને ચોથો ભાગ દાવાનળ, આખું ભારત સળગતું હતું, ભાગલા થઈ રહ્યા હતા એટલે દાવાનળ, એ 259 પાનાનો છે અને એ બે અદ્ભુત, મુસ્લિમ નહીં કહીએ, અદ્ભુત રાષ્ટ્રભક્તોને અર્પણ થયો છે અને એના નામ છે મૌલાના અબુલ કલામ આઝાદ અને ખાન અબ્દુલ ગફાર ખાન, એટલે કે સરહદના ગાંધી. પહેલો ભાગ 9 જાન્યુઆરી 1915 મોહનદાસ જે દિવસે મુંબઈ આવે દક્ષિણ આફ્રિકાથી, એટલે કે ભારતમાં એનું આગમન થાય ત્યાંથી શરૂ થાય અને પહેલું વિશ્વયુદ્ધ પૂરું થાય ત્યારે પહેલો ભાગ પૂરો થાય. આપણને ખબર છે 14 થી 18 પહેલું વિશ્વયુદ્ધ ચાલેલું, એટલે 15 થી 18 આ ગાળો છે અને આપણે જાણીએ છીએ મહાદેવ, સરદાર પટેલ વગેરે એમને 17 અંદર મળી ચૂક્યા છે. અહીં ગાંધીનું ભારત દર્શન છે, ટાગોર દર્શન છે, અમદાવાદમાં આશ્રમની સ્થાપના, નરહરિ પરીખ, વલ્લભભાઈ પટેલ, મહાદેવ દેસાઈ જેવા જીવનભરના સાથીદારો ગાંધીને મળવાનો આ કાળ છે. ચંપારણનો પહેલો સત્યાગ્રહ 1917, અમદાવાદના મિલ માલિકો સામેની હડતાલ અને ખેડા સત્યાગ્રહ, આટલો ઘટનાક્રમ પહેલા ભાગમાં છે. બીજો ભાગ સૌથી દળદાર છે, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાથી શરૂ થતા આ ભાગમાં રોલેટ એક્ટનો વિરોધ, જલિયાવાલા બાગ હત્યાકાંડ, સરલા દેવી પ્રત્યેનું ગાંધીનું ખાળી ન શકાય તેવું આકર્ષણ, હરિલાલ ગાંધી સાથેનો સંઘર્ષ, ખિલાફત ચળવળ, હન્ટર કમિટીના રિપોર્ટ સાથે ગાંધીનો અંગ્રેજો પરનો વિશ્વાસ તૂટવો, ચૌરી ચોરાના તોફાનોને કારણે સત્યાગ્રહ પાછો ખેંચવો તથા ખાદી, સ્વદેશી, અહિંસા, સત્યાગ્રહ વગેરેની ચર્ચા, અંત્યજો માટેની ગાંધીની લાગણી, બારડોલી અને ધરાસણા સત્યાગ્રહ પાસે આ બીજો ભાગ, દળદાર ભાગ એ પૂરો થાય છે. અહીં એક આખું લાંબુ પ્રકરણ ભગતસિંહ માટે પણ છે, જે લોકો બહુ ફરિયાદો કરે છે એણે ચોક્કસ વાંચવું. ત્રીજા ભાગના આરંભે ગાંધીની ધરપકડ, પછીથી વાઇસરોય ઇરવિન સાથેની મુલાકાત, ગાંધી ઇરવિન કરાર, ગોળમેજી પરિષદ, રોમા રોલા સાથે ગાંધીની મુલાકાત, ગાંધી આંબેડકર વચ્ચેના પુના કરાર, ગ્રામોદ્યોગ સંઘની સ્થાપના, વર્ધા આશ્રમ, હરિલાલનું ધર્મ પરિવર્તન,
રાજકોટ સત્યાગ્રહ અને વીરાવાળાના બહુ જાણીતા કપટો, ગાંધીના બ્રહ્મચર્યના વિચારો અને પ્રયોગો સાથે ત્રીજો ભાગ પૂરો થાય છે. ચોથો ભાગ બીજા વિશ્વયુદ્ધથી શરૂ થાય છે. આપણને ખબર છે 39માં શરૂ થયું, 45માં પૂરું થયું. બીજા વિશ્વયુદ્ધથી ચોથો ભાગ, છેલ્લો ભાગ શરૂ થાય છે. ગાંધી અહીં એક અદ્ભુત સ્વપ્ન જુએ છે. જો આ કલ્પનાનો સ્પર્શ, નાસવા કે ડરવાને બદલે યહૂદીઓ હિંમતભેર હસતા હસતા મરવા તૈયાર થઈ જાય છે એવું એમને સપનું આવે છે. વિસ્તરતા જતા યુદ્ધ સાથે અહિંસા બાબતની મથામણ પણ વધતી જાય છે. વ્યક્તિગત સત્યાગ્રહ, જેલ ભરો આંદોલન, હિંદ છોડો આંદોલન, તમામ નેતાઓને જેલ, લગભગ 42 પાના સુભાષચંદ્ર બોઝ અને એમની આઝાદ હિંદ ફોજ વિશે, મહાદેવભાઈ તથા કસ્તુરવાના મૃત્યુ, ગાંધી ઝીણા વચ્ચેની વાતચીત, ક્રિપ્સ યોજના, નોઆખલીની કતલેઆમ અને ગાંધીનો વિષાદ, સર્જકના અણધાર્યા મૃત્યુને કારણે અચાનક સમેટાયેલી નવલકથા ગાંધીના એક વિધાન પાસે પૂરી થાય છે. આ વિધાન શું છે? હું મોહનદાસ કરમચંદ ગાંધી ભારતની ધરતી પર પાછો આવીશ, મને કોઈ પરાજિત કરી શકશે નહીં. જે વ્યક્તિ એટલે કે ગાડિત સાહેબ આટલા સઘન અભ્યાસ પછી આવી મહત્વાકાંક્ષી મહાનવલ લખવાની હામ ભીડે, એના મનમાં ભારતના ભાગલા વિશે, ગાંધીની હત્યા વિશે કહેવાનું હોય જ, પરંતુ અચાનક આવી પડેલા મૃત્યુએ લેખકને એવો અવકાશ આપ્યો નથી એવું આપણે કબૂલવું પડે. સત્યનો આરંભ થાય છે ગાંધીના દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવવાની ક્ષણથી. ગિરિરાજ કિશોરની પહેલો ગિરમીટિયો ગાંધીના દક્ષિણ આફ્રિકા નિવાસની કથા છે. જે દિવસે મોહનદાસ કરમચંદ ગાંધી એડિંગ્ટન બંદરે ઉતર્યા ત્યારે ગોરાઓની જેમ જ સજાવેલી ફેલ્ટ હેટ, ફ્રોક કોટ, પેન્ટ ટાઈ અને ચમચમ કરતા જોડા એમણે પહેરેલા. અસલ ગોરાઓ જેવો જ પહેરવેશ જોઈ જેમણે એમને બોલાવેલા ત્યાં એ દાદા અબ્દુલ્લા ધીમેથી મનોમન ગણગણેલા, આ ધોળા હાથીનો હું શું કરીશ. આફ્રિકા છોડી ગાંધી જ્યારે ભારત પાછા આવે ત્યારે એ વિચારે છે, જો આજે દાદા અબ્દુલ્લા હોત તો હું એમને કહેત, તમારો ધોળો હાથી હવે કાળો હાથી બનીને જઈ રહ્યો છે, પોતાના દેશના ધૂળ ઢેફામાં ભળી જવા માટે, એક રસ થઈ જવા માટે. સત્યના આરંભે આફ્રિકાથી ભારતમાં પગ મૂકતા ગાંધીએ ધોતિયું અંગરખું ખભે ખેસ અને માથે પાઘડી પહેરેલા છે. પણ એમને આવકારવા માટે જે મુંબઈ ગરાઓ ગયા છે એ બધા સૂટ ટાઈમાં સજ્જ હતા. જે રીતે દાદા અબ્દુલ્લા ગાંધીને જોઈને અપેક્ષાભંગ એમનો થયેલો, એવો જ અપેક્ષાભંગ મુંબઈ બંદરે લેવા આવેલા ભારતીયોને પણ થયેલો કે અરે રે, આ તો ધોતિયાવાળો છે. ગાંધીના જીવનના મુખ્ય 3 તબક્કા, બાળપણ, દક્ષિણ આફ્રિકા નિવાસ અને ભારત આવ્યા પછી શરૂ થયેલું જાહેર જીવન, આ એમના જીવનના મુખ્ય 3 તબક્કા છે. બાળપણ મોહન હતા, દક્ષિણ આફ્રિકા ગાંધીભાઈ બન્યા અને જાહેર જીવનમાં બાપુ અથવા તો મહાત્મા ગાંધી. ભારતના સ્વતંત્રતા સંગ્રામના આ સંઘર્ષ પુરુષના જીવનના પહેલા 2 તબક્કા બહુ જ મહત્વના છે. એક સાવ સામાન્ય માણસ મહાત્મા કેવી રીતે બન્યો એની કથા એમાં પડેલી છે. અને એટલે જ દક્ષિણ આફ્રિકાના નેલ્સન મંડેલાએ કહેલું, યુ ગેવ અસ મિસ્ટર એમ કે ગાંધી, બટ વી ગેવ યુ બેક મહાત્મા ગાંધી. તમે અમને મોહનદાસ કરમચંદ ગાંધી આપેલા, પણ અમે જ્યારે તમને પાછા આપ્યા ત્યારે મહાત્મા ગાંધી આપ્યા. જયંત ગાડીતે સત્યના 4 ભાગમાં ગાંધીના જીવનના આ જે મહત્વના પહેલા 2 તબક્કા છે એ છોડી દીધા છે. એમણે એની વાત કરી નથી. એ વાત થઈ છે પહેલા ગિરમીટિયામાં. પહેલો ગિરમીટિયો જ્યાં પૂરી થાય ત્યાંથી સત્ય શરૂ થાય.
2000 साल में गिरिराज किशोर पहलो गिरमिटियो लखे त्यारे एने प्रस्तावनामा आवु लखेलु, जो ध्यान थी सांभाजो। आ गिरिराज किशोरे पहला गिरमिटियानी प्रस्तावनामा लखेलु 2000 साल में, शेष गांधी विषे लखवा हवे छाती पण नथी अने कदाच एटलो समय पण नथी। आम पण मोहनदासे जेटलो मने दौड़ायो तो महात्मा तो कोण जाने केटलू दौड़ावे। नवी पेढ़ी प्रतिभावान छे, चोक्कस कोई उभो थशे अने आ पड़कार ने नवी रीते झीलशे। आपणने हरख थवो जोईए के आ पड़कार एक गुजराती सर्जके झीली बतायो। विभाजन जेवी मोटी दुर्घटना के गांधी जेवी मोटी घटना विषे गुजराती सर्जके भाग्येज कलम उपाड़ी छे, पण गाड़ितनी सत्य आ मेणू भांगे छे। आटला ऊंडा अभ्यास पछी नवलकथा लखवाना प्रयास आपणे त्यां बहु जूज थया छे। ए रीते पण गाड़ितनी सत्य ए महत्वनी नवलकथा छे। आ नवलकथा छे एटले आपणी अपेक्षा ए प्रकारना पात्रचित्र, सुग्रथित वस्तु संकलन, जरूरी कल्पना विहार तथा पात्रोचित भाषा स्तर संदर्भे सर्जनात्मक स्पर्शनी होवानी ज। पहलो गिरमिटियो माटे एवं कहवाय छे के एमां जीवन वधारे छे अने इतिहास ओछो छे। જોકે એમણે વધારે છૂટ લીધી છે, કસ્તુરબાના પાત્રનું આખું પરિમાણ જ બદલી કાઢ્યું છે, એવું પણ નહીં કરવું જોઈએ। જયંત ગાડિતની સત્ય માટે આપણે એવું કહેવું પડે કે એમાં જીવન ઓછું છે અને ઇતિહાસ ઘણો વધારે છે। અહીં તથ્યો, ઘટનાઓ, મંત્રણાઓ તમામ બાબતે પુષ્કળ અભ્યાસ પછી પ્રામાણિક આલેખન થયું છે, છતાં એમાંથી નવલકથા નીપજે છે કે કેમ એ તો તપાસનો વિષય બને। આ એક એવા મહામાનવની કથા છે જે મોહનમાંથી મહાત્મા બન્યા હતા। એમણે જીવનમાં જે કર્યું તે સગળું જગ જાહેર હતું, પોતે જે માનતા તેનાથી જુદું એ કદી જીવ્યા ન હતા। પછી ભલેને વિરોધના વંટોળ કેમ ન ઉઠે, એમની પોતાની અન્ય સાથેની વાતચીત, જાત સાથેની મથામણ દ્વારા, સરદાર અને ઇન્દુલાલ યાજ્ઞિકની વાતચીત દ્વારા આપણી સામે ધીરે ધીરે ગાંધીનું પાત્ર ઉઘડતું આવે છે। સરદારે ઇન્દુલાલ યાજ્ઞિકને કહેલું, એમના માર્ગે ચાલવાથી પ્રજાનું અહિત નહીં થાય, એમના જીવન પાછળનું બળ હજી મને પૂરું સમજાયું નથી, પણ એમના પ્રત્યે શ્રદ્ધા જરૂર ઉત્પન્ન થઈ છે। શૌકત અલીની દ્રષ્ટિએ ગાંધીનું પાત્ર આ રીતે મૂલવાય છે, આ માણસ થાકતો નથી, અનેક દિશામાં દોડે છે, બધાનો વિચાર કરે છે, કંટાળતો નથી, ગભરાતો નથી, કોઈને છેતરવાની, ગમે તેમ કરીને કામ કાઢી લેવાની વૃત્તિ એનામાં નથી, એની ખાલસ છે, ભોળો નથી, ક્યારેય કોઈનું બુરું ઈચ્છતો નથી, અનેકની પ્રશંસા કરે છે પણ કોઈની ખુશામત આ માણસ નથી કરતો, બધા ધર્મોની અદબ જાળવે છે, હિન્દુ ધર્મની અનેક નબળાઈઓ સ્વીકારે છે અને તો પણ પોતાને ચુસ્ત હિન્દુ કહેતા જરાય અચકાતો નથી। ગાંધીનો વિરોધ કેમ નહોતો થતો, કારણ કે પોતાની જાતને ચુસ્ત હિન્દુ ગણાવતા હતા। એટલે જીણાએ ગાંધીને પરાણે મુસ્લિમના પક્ષદાર ન થઈ જાય એનું જીણા બહુ ધ્યાન રાખતા, પણ ગાંધી એવી તક આપતા નહીં। જોકે આ હિન્દુ માણસ મણીલાલના મુસ્લિમ છોકરી સાથેના લગ્ન સ્વીકારવા તૈયાર નહોતું। બેમાંથી કોણ ધર્મ છોડે એવું પૂછનાર મોહનદાસ ધાર્મિક માણસ હતા, કોઈ પણ ધર્મ વગર સહજીવન શક્ય બને એવું સ્વીકારવા જેવું ખુલ્લું મન તેઓ નહોતા ધરાવતા। ગાંધી પોતાની નાનામાં નાની નબળાઈને પણ ઢોલ વગાડીને બધા સુધી પહોંચાડનાર નૈતિક પુરુષ હતા, પણ એમના સમગ્ર વ્યક્તિત્વમાં એક વિચિત્ર આપખુદપણું પણ હતું। સંતાનો, પત્ની, સાથીદારો તમામ પાસે એ ધરાર ધરાર પોતાની વાત સ્વીકારાવતા। મહાદેવ દેસાઈને તેઓ મારી ટીકા કરો એવું કહેતા ખરા, પણ જો મહાદેવ ટીકા કરે તો ગાંધી બેઠી શકતા નહીં।
એટલે ટીકા કરવાનો મહાદેવનો સ્વભાવ નહોતો એવું કહેવાને બદલે એવું લાગે કે ટીકા સહન કરવાની ગાંધીની પ્રકૃતિ નહોતી. અને ગાડિત આ બાબતે સાચા છે. ક્યારેક આ માણસ તરંગી લાગે તો ક્યારેક દેવદૂત લાગે. નોઆખલીમાં ભયાનક હતાશા વચ્ચે બ્રહ્મચર્યનો પ્રયોગ નવાઈ લાગે આપણને, પણ એ કરે છે. પણ અંદરનો અવાજ આવેલો એટલે અનુસર્યા વગર છૂટકો નહીં. મોહન મહાતી મહાત્મા બનવાની યાત્રામાં માત્ર જાત સાથેનો સંઘર્ષ હતો એવું થોડું છે. કુટુંબ સાથે, દીકરા સાથે, દીકરાને કારણે જરાક અંશે કસ્તુરબા સાથે, અંગ્રેજ સત્તા સાથે, સનાતન ધર્મીઓ સાથે, આ તો અંતહીન સંઘર્ષની કથા છે. ગાંધી થવું જરાય સહેલું નથી. ગાંધીએ અપમાનો પણ કેટલા વેઠ્યા. વિલાયત હોય, દક્ષિણ આફ્રિકા હોય કે ભારત હોય, અંગ્રેજો તરફથી જ નહીં, પોતાના દેશવાસીઓ તરફથી પણ અનેક વાર અપમાનો એમણે વેઠ્યા છે. મુસ્લિમો, સનાતની બ્રાહ્મણો, લીગના નેતાઓ કે હિન્દુ મહાસભાવાળા, બધા ગાંધીને તિરસ્કારે, અપમાને, અને તો પણ ગાંધી લીધી વાત દરાર ન મૂકે તે ન જ મૂકે. મુઠ્ઠીભર હાડકાના આ માણસે આ નિસત્વ બની ગયેલી પ્રજામાં કેવી તો હામ રેડી કે એ જ પ્રજા સામી છાતીએ વગર વિરોધે લાઠી ખાતી થઈ ગઈ. સરકારના દમનકારી પગલા સામે પ્રજાનો અહિંસક પ્રતિકાર જોઈ સ્તબ્ધ રહી જતો ભાવક ગાંધીએ કરેલા ચમત્કારો સામે માથું નમાવ્યા વગર નહીં રહી શકે. આપણે બધા તો સ્થળ, સમય અને કોણ સાંભળી રહ્યું છે એ ત્રણેય વસ્તુ જોઈ, નાણી વિચારીને પછી બોલનારા વ્યવહાર ડાયાવા લોકો છીએ. અને અત્યારે તો આપણે વધારે વ્યવહાર ડાયાઓ થઈ ગયા છીએ. ગાંધી વિપરીત વેળાએ પણ ધરાર પોતાની વાત મક્કમતાથી મૂકે જ. ભગતસિંહ કે સુભાષ બોઝ પ્રત્યે પૂરું માન અને લોક જુવાળ એ બેઉના પક્ષે છે એની ખાતરી હોવા છતાં સ્વરાજ તલવારના રસ્તે નહીં લઈ શકાય, હિંસાનો માર્ગ કેવળ નાશ તરફ જ લઈ જાય એવું કાળા વાવટા ફરકાવનારાઓની સામે ઊભા રહીને પણ ગાંધી દરાર કે એટલે કે જ. ખાદી ગ્રામોદ્ધાર, સ્વદેશી જેવી બાબતે બધા કોંગ્રેસી એમની સાથે ક્યાં સંમત હતા. ખુદ જવાહરલાલને આ બધી બાબતો પર ભરોસો નહોતો, એ સરદાર પટેલની જીવનકથામાં પણ લખેલું છે. અંત્ય જ ઉદ્ધાર વખતે તો આશ્રમના રહેવાસીઓથી લઈને મોટા ભાગના ગાંધીનો વિરોધ કરે છે, પણ લીધી વાત મૂકે તો એને ગાંધી નહીં કહેવાય. વાઇસરોય ચેમ્સફર્ડ એમને કહેલું, તમારા આંદોલનની સરકાર પર કોઈ અસર નહીં પડે, તમે એકલા છો મિસ્ટર ગાંધી. ગાંધીનો જવાબ હતો, ચિંતા નહીં, એક માણસની નૈતિક તાકાત આખા સામ્રાજ્યને હલાવી શકે છે. અને એમણે એ કરી પણ બતાવ્યું. મહાદેવભાઈ કસ્તુરબાના ગયા પછી તો આ માણસ વધુ અને વધુ એકલો પડતો ગયો. સત્તા સાચવવા વળી ગયેલા સાથીઓનો સાથ છૂટતો ગયો. કોંગ્રેસ તો ગાંધીની હાજરીમાં જ દેખાડવાના જુદા અને ચાવવાના જુદા જેવી થઈ ગઈ હતી. આવી કારમી હતાશા છતાં આ માણસ નોઆખલીની ધરતી પર વન મેન આર્મી બની અને ચાલ્યા રાખે છે. સમગ્ર નવલકથામાં એવી કેટલી શક્યતાઓ હતી જ્યાં લેખક ગાંધીની કારમી હતાશા, એકલતા, પીડાને વાચા આપી શક્યા હોત, પણ એવું થઈ શક્યું નથી. અહિંસા બાબતે આમ પ્રજા તો ઠીક, ગાંધીના અંતેવાસીઓને પણ શંકા હતી. કાલેલકર કહે છે, બાપુ, માનવ જાતના ઇતિહાસમાં હિંસાત્મક યુદ્ધો જ લડાયા છે. અહિંસાત્મક યુદ્ધ નહીં, હિંસા માનવીની પ્રકૃતિમાં સહજ છે, અહિંસા સહજ નથી. આ કાલેલકર કહે છે. પરંતુ ગાંધીજી ઇતિહાસ જીવવા નહીં, ઇતિહાસ સર્જવા માટે જન્મ્યા હતા. એટલે એ જવાબ આપે છે કાલેલકર, આપણે માત્ર ઇતિહાસથી દોરાવાનું નથી, આપણે ઇતિહાસનું સર્જન પણ કરવાનું છે. હું તો દ્રઢપણે માનું છું કે હિંસા જેટલી જ અહિંસા મનુષ્યની પ્રકૃતિનો અંશ છે. જો એ ન હોત તો આજે માનવજાત ભૂંસાઈ ગઈ હોત.
વર્ષો પછી મળતા રોમા રોલા ગાંધીને કહે છે, અહિંસાત્મક સત્યાગ્રહને ઇતિહાસનું સમર્થન નથી. ગાંધીનો જવાબ હતો, મારા ઘડતરમાં ઇતિહાસે ઓછામાં ઓછો ભાગ ભજવ્યો છે. આ ગજબનો માણસ હતો. સત્ય માત્ર ગાંધીના સત્યની વાત નથી કહેતી, અહીં દરેક પાસે પોતાનું આગવું સત્ય છે. આ સત્યો પરસ્પર સંઘર્ષમાં પણ આવે છે. ટીરક, ગોખલે, એની બેસન્ટ વગેરેને ગાંધીના સત્યમાં શ્રદ્ધા નથી. ભગતસિંહ અને સુભાષ બોઝના સત્યમાં ગાંધીને શ્રદ્ધા નથી. અંગ્રેજો માટે તો સત્ય આ છે, અમે આવ્યા તેથી તમારા દેશનું કલ્યાણ થયું, અમે કાયદો અને વ્યવસ્થા આપ્યા, અમે સલામતી આપી, અમે યંત્રો આપ્યા, અમારી ગેરહાજરીમાં તમે અંદરો અંદર લડી પડશો, અમારા વગર તમારો વહીવટ અટકી જશે, અમારા વગર, અમારા વગર, અમારા વગર. કાનમાં પડતા હથોડાની જેમ સતત સંભળાતા આ વાત સામે ગાંધીનું અને ભારતનું સત્ય કંઈક જુદું છે. એ આ છે, તમે અમને શરીરથી, સંપત્તિથી, હૃદયથી નિર્માલ્ય બનાવ્યા. આ અંગ્રેજોને જવાબ છે. અમારી બુદ્ધિને તમે ભ્રમિત કરી. આ ભારતનો જવાબ છે. મુસ્લિમ લીગ પાસે પોતિકું સત્ય છે, મહાત્મા ગાંધી તમે હિન્દુ, તમારી મહાસભા હિન્દુઓની, કોની સ્વતંત્રતાની વાત કરો છો? હિન્દુઓની સ્વતંત્રતા. હિન્દુઓની ગુલામી કરતા અમને અંગ્રેજોની ગુલામી વધારે સારી લાગે. આ તમામ લોકોને પોતાના સત્ય ખરા લાગે છે, એટલે ગાંધીનો સંઘર્ષ જીવલેણ છે. ખિલાફતના મુદ્દે ઝીણા ગાંધી સાથે સંમત નહોતા. એમની દ્રષ્ટિએ આખી લડાઈ અતાર્કિક હતી અને ઝીણા આ બાબતે સાચા હતા. ઝીણાએ ત્યારે ગાંધીને કહેલું, મિસ્ટર ગાંધી, ધર્મનો વળગણ બે પ્રજાને છૂટી પણ પાડી શકે છે, એ સંભાવના તરફ તમારું ધ્યાન નથી. અને આ વિધાન પછીથી કેટલું કરુણ રીતે સાચું પડ્યું, પણ એના માટે નિમિત્ત ગાંધી નથી બનતા. આ વિધાન બોલનાર ખુદ ઝીણા એ રસ્તે ગયા. અને આ જ ઝીણા પછીથી મુસ્લિમોના મસીહા કેવી રીતે બની ગયા, એ કેવી વક્રતા છે. ગાંધીનું ખિલાફત ચળવળ પાછળ એક સપનું હતું, હિન્દુઓ અને મુસલમાનો એક હશે તો સ્વરાજ મને હાથ વેંતમાં દેખાય છે. આ જ સમયગાળામાં એણે વલ્લભભાઈને કહેલું, વલ્લભભાઈ, હિન્દુ મુસ્લિમ ઐક્ય વગર સ્વરાજ શક્ય નથી. સરકાર જાણે છે કે હિન્દુસ્તાન અનેક તડવાળી બરણી છે, એને કોઈ આખી ઉંચકી શકે એમ નથી. ભલે એમ ઓછે તાવ દેતા, મારે એમને બતાવી આપવું છે કે મારામાં એ તડને સાંધવાની તાકાત છે. આવું કહેતા એકતા માટે પોતાની તમામ કોશિશ કરી છૂટેલા ગાંધીનો નોઆખલીની ધરતી પર ફરતી વખતનો વિષાદ યાદવા સ્થળી વખતના કૃષ્ણના વિવાદ જેટલો જ કારમો હશે, વિષાદ જેટલો જ કારમો હશે. પણ જયંત ગાડિતની સર્જક તરીકેની પ્રતિભા આ વિષાદની તીવ્રતા આલેખવામાં ઊણી ઉતરે છે. જુદી જુદી પરિસ્થિતિમાં ગાંધીએ અનુભવેલા મનોમંથનોને આલેખવાની પૂરી શક્યતા સમગ્ર નવલકથામાં હતી, પણ લેખક એનો લાભ ઉઠાવી શક્યા નથી. જીવનકથા અને નવલકથા વચ્ચે જે ભેદ હોવો જોઈએ એ થઈ શકતું નથી. મોટા ભાગે દસ્તાવેજી વિગતોમાં રહી જતી આ નવલકથા વાંચવા ગમે એવા થોડાક રસ્થાનો ચોક્કસ છે. દાખલા તરીકે શાંતિનિકેતનનું પ્રથમ વર્ણન શુષ્ક લાગી શકે. શંખધ્વનિ, સંસ્કૃત શ્લોકોનો ભવ્ય રમણીય ઘોષ, રંગોળી, હાથમાં ફૂલોના ગુચ્છ, કેળના પાંદડાથી સુશોભિત સ્વાગત. પરંતુ ગાંધી ટાગોરના નાસ્તા નિમિત્તે લેખક કલ્પનાને જરાક બહેલાવી લીધી છે. પ્રાતઃ કર્મથી પરવારી મોહનદાસ રવિન્દ્રનાથ સાથે બેસીને નાસ્તો કરતા હતા. મોહનદાસની સામે મગફળી, કેળા અને લીંબુ હતા. કવિની રકાબીમાં મેંદાની પૂરી અને રસગુલ્લા હતા. મોહનદાસ મેંદાની પૂરી જોઈ તરત જ બોલી પડ્યા, આ તો ઝેર છે. કવિની આંખો એમની એમ સ્થિર રહી. કોઈએ એમની જીભમાંથી છૂટતા મિષ્ટ સ્વાદને પડકાર્યો હતો. શું એ સ્વાદ નકામો છે?
એ સ્વાદમાંથી ઇન્દ્રિયોને મળતો આનંદ અનુચિત છે? કવિનું હૃદય પોકારી ઉઠ્યું, ના ના, આ ચોપાસ પથરાયેલો મારો ઇન્દ્રિયોને પુલકિત કરતો આનંદ શું ઝેર છે? આ સંત આત્મા મને પુરીનો સ્વાદ માણવાના સુખ તરફથી પાછો કેમ વાળે છે? શું મારે એ આનંદનો ત્યાગ કરવો? કયા સુખ માટે? કવિના મોઢા પર હળવું સ્મિત આવ્યું, ભલે ઝેર હોય એનો આનંદ પણ છે. અને મેંદાની પૂરીને રસથી કવિએ મોઢામાં મૂકી. નવલકથામાં આવા થોડાક વધારે રસસ્થાનો હોત તો આપણને વધારે મજા આવત, પણ નથી. આ દસ્તાવેજી નવલકથાને લેખક ભાષાની દ્રષ્ટિએ પણ સર્જનાત્મક સ્પર્શ નથી આપી શક્યા. થોડાક અપવાદો છે. દાખલા તરીકે ગાંધીના સ્પર્શે બદલાયેલી કોંગ્રેસ કેવી? તો કોંગ્રેસ અત્યાર સુધી સુકુમાર સુખી ઘરની લાવણ્યવતી સ્ત્રી હતી, પણ ગાંધીના સ્પર્શે હવે એ સાદા વસ્ત્રવાળી મજબૂત બાંધાની ગ્રામીણ સ્ત્રી બની. સાકરલાલ સ્વદેશી જેવા પાત્રો દ્વારા ગાંધીના સિદ્ધાંતો અને કોંગ્રેસની અવદશા બેઉ પ્રગટ થાય છે. રહીમ ચાચા અને ઉત્તમભાઈની વાતોમાં આમ હિન્દુસ્તાનમાં જીવતી ગંગા જમની સંસ્કૃતિ ડોકાઈ છે. બારડોલી સત્યાગ્રહ વખતે હરાજીના ઉડતા પીળા કાગળિયા ગોળમેજી પરિષદમાં બહેરા કાન અને ભાવહીન ચહેરા પર અથડાતા શબ્દો, આ બધી જગ્યાએ સર્જકતાનો સ્પર્શ છે. ત્રીજા ભાગમાં ગાંધી અને રોમા રોલાના મિલનમાં લેખકની કલમ રસાળતાનો અનુભવ કરાવે છે. રાજકીય નિર્ણયો લેતી વખતે ગાંધીએ અનુભવેલ મનોમંથનને નિરૂપતા ગાળી આ પાત્રના પરિમાણને એક ઊંચાઈએ લઈ જઈ શક્યા છે. દાખલા તરીકે રોલેટ બિલ સામે સત્યાગ્રહ ઉપાડે તે પહેલા ગાંધીની મનસ્થિતિનું આલેખન એમને કોઈ દિશા દેખાતી નથી એનો સંકેત કરે છે. લેખક લખે છે, મોહનદાસ પોતાની કુટીરની બહાર ખાટલા પર સૂતા હતા. સામે સાબરમતીનો પ્રવાહ કોઈ અવાજ વગર ધીમે ધીમે વહી રહ્યો હતો. ઉપર આકાશ અસંખ્ય તારાઓથી ઝગમગી ઉઠેલું. ક્યાંય સુધી આકાશના પથરાટને અનુભવતા મોહનદાસની આંખો મીચાય ત્યારે એમણે પોતાની સામે ધુમાડો પ્રસરતો જોયો. ધુમાડો આગળ હતો, ધુમાડો બાજુમાં હતો, ધુમાડો પાછળ હતો, ધુમાડો ઉપર હતો, ધુમાડો ધુમાડો ધુમાડો. જોકે આવા આકર્ષક નિરૂપણો નવલકથામાં બહુ જ જવલ્લે થયા છે. નારાયણ દેસાઈએ લખ્યું છે, આપણા ઇતિહાસમાં કદાચ શ્રી કૃષ્ણના ચરિત્ર પછી સૌથી વધુ નાટકીય પરિવર્તનો વાળું જો ચરિત્ર હોય તો એ ગાંધીનું છે. દિવાનનો દીકરો ભંગી કોલોનીમાં રહેવાનું પસંદ કરે છે. ચોરી છુપીથી માંસાહાર કરનાર ધ વેજિટેરિયન પત્રિકાનો સંપાદક બને છે. બ્રિટિશ સામ્રાજ્યના વફાદાર પ્રજાજન ગાંધી એ સામ્રાજ્યને ભારત છોડોની હાકલ કરે છે. લશ્કરમાં ભરતી કરાવનાર ગાંધી યુદ્ધને માનવતા વિરોધી અપરાધ ગણાવે છે. ધારાસભામાં જોડાવાને પાપ ગણનાર ગાંધી કોંગ્રેસને ધારાસભામાં જવાની સલાહ આપે છે. ગાંધીના જીવનના આવા કેટલાય નાટકીય પરિવર્તનોની વાત કરતા નારાયણભાઈ સતત ગાંધીના વ્યક્તિત્વનું પૃથ્થકરણ કરતા જાય છે, એમના મનોમંથનો આલેખતા જાય છે. કસ્તુરબાઈના મનમાં શું ચાલતું હશે તે અનુમાનના ધોરણે આલેખતા નારાયણ દેસાઈ એક કરતા વધારે જગ્યાએ મનોમંથનો દ્વારા દર્શાવે છે કે જીવન ચરિત્રકાર ધારે તો કઈ રીતે પાત્રચિત્ત પ્રવેશ કરી શકે. અને આ જીવન ચરિત્રમાં ભાષાને જે સર્જનાત્મક સ્પર્શ મળ્યો છે, નારાયણભાઈની ભાષા મારું જીવન જ મારી વાણીમાં કમાલ કરે છે. અનુમાનના આશરે નારાયણ દેસાઈ ભાષાને જે સર્જનાત્મકતાનો પાસ લગાડી શક્યા છે, પાત્રોના આંતરમનને એમના મનોમંથનો દ્વારા ઉઘાડવાની જે મથામણ કરી શક્યા છે એ બાબતે ગાળિતની સત્ય બિલકુલ ઊણી ઉતરે છે. ત્રીજા ભાગમાં હિન્દુ મુસ્લિમ સંબંધો વણસવા નિમિત્તે બધી વાતો માત્ર સમરી તરીકે મુકાય છે, જે ઘણી ભારતીય નવલકથાઓના કથાનકના કે પાત્રોના કાર્યના એક ભાગ રૂપે સામે આવે છે. લેખક તરફથી મુકાયેલી સમરી રૂપે નહીં, આપણી બાકીની નવલકથાઓ જુઓ. આ રીતે પાનાઓ ભરીને સમરી આપી દેવાથી સાર લેખન જેને કહીએ છીએ નવલકથાનો પ્રવાહ અવરોધાય છે. ઉપરાંત દસ્તાવેજો, પત્રો,
कानूनी अध्यादेशों करारों की कलमों मंत्रणाओं ज्यां यथातथ मुकाई छे त्यां बधे आ नवलकथा छे अने इतिहास लेखन नथी ए लगभग विसराई गयो छे। हरिलाल निमित्ते मां बाप तथा पुत्र त्रणेयना मनोमंथनो आलेखवानो नवलकथाना सर्जक तरीके गाड़ित पासे घणो अवकाश हतो, पण एमणे जाणीती वातोथी रोडवी लीधुं छे। जो कि बाप दीकरामांथी एके समझे छे के मने शुं थाय छे, कई आँख पलावता कस्तूरबानी पीड़ा आपणे पामी शकीए छे। गांधी कस्तूरबाना दाम्पत्य निमित्ते गाड़ितनी कलमने सर्जनात्मकतानो जराक पास लाग्यो छे खरो। गाड़ित जवाहरनी पसंदगी वेळा नवलकथाकार तरीके जराक सरदारना मनमां पण डोक्यू करी शक्या होत, पण एमणे कर्यु नथी। गांधीनी महादेवभाई तथा सरदार साथेनी आत्मीयता जराक वधारे नक्करपणे आलेखाई शकाय होत, कारण के पुष्कळ आलेखन आपणने मळे छे। गांधी सरदार वच्चेनी हळवाश, महादेवभाई सरदार वच्चेनी जाणीती वातचीतनो उपयोग जो थयो होत तो नवलकथा वांचीए छीए एवुं वधारे लाग्युं होत। ભારતના ભાગલા માટે જવાબદાર કારણો, સાકરલાલ સ્વદેશી કે ઉત્તમચંદ જેવા થોડાક વધારે પાત્રો ઉભા કરીને જો આલેખાયા હોત તો સત્યને કલ્પનોથ સ્તરે, ફિક્શનલ સ્તરે લઈ જઈ શકાય હોત। કોંગ્રેસ વિખેરી નાખવાની વાત, અહિંસાની વાતમાં ગાંધી સરદાર પાસે વધુ અપેક્ષા રાખે છે અને વારસો જવાહરને આપે છે, એ બધા નિમિત્તે જરા ગાંધીના મનમાં પણ ડોક્યું કરી શકાયો હોત। કદાચ ગાંધીના મનની ચાલનાએ આ કૃતિ ચાલી હોત તો ગાંધીના આંતરમનના ઉઘાડને વધારે અવકાશ મળી શક્યો હોત, તો એમના મનોમંથનો મર્મસ્પર્શી બને એ રીતે આલેખી શકાયા હોત। સરલાદેવી પ્રત્યેના ગાંધીના ખાળી ન શકાય એવા આકર્ષણની વાત ધારી હોત તો જરાક બહેલાવીને અહીં થઈ શકી હોત। મહાદેવભાઈને એ સ્ત્રીમાં કંઈ ન દેખાતું, પણ ગાંધી તો ઘેલા થયા હતા। સરલાદેવીને તેઓ પોતાની આધ્યાત્મિક પત્ની માનતા, આ આખી વાતને મૂકવામાં સર્જક પાસે સપના કે કલ્પના જેવી પ્રયુક્તિઓ વડે ઇતિહાસના બોજ તળે કચડાતી કૃતિને નવલકથા બનાવવાનો પૂરેપૂરો અવકાશ હતો, પણ એ અવકાશ અવકાશ જ રહે છે। સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહવાળા પ્રકરણ કદાચ આ નવલકથાના સૌથી વધારે સર્જનાત્મક સ્પર્શ પામેલા પ્રકરણો છે। સુભાષના મનોમંથનને પ્રગટ કરવા ટાગોરની કવિતાનો વિનિયોગ આપણને ગમી જાય, પરંતુ આ પ્રકરણોને કારણે નવલકથાની સંકલના અવરોધાય છે, સમયની આનુપૂર્વી તૂટે છે। સમગ્ર નવલકથા પ્રમાણમાં આ બે પ્રકરણ વધુ પડતા લંબાઈ ગયા છે અને એને કારણે સંતુલન જોખમાય છે। નવલકથા સ્વરૂપની અને ભાષાની શક્યતા તાગવાના માહેર ગાડિત આ કૃતિને સર્જનાત્મક કેમ ના બનાવી શક્યા? બદલાતી ક્ષિતિજ, એક અસ્વપ્ન સુખી જીવન, આવૃત, આ બધામાં જે આટલા સારા સર્જક પુરવાર થયા હોય એ સત્યમાં કેમ ના થઈ શક્યા? કેમ ઇતિહાસ લેખન હાવી થઈ ગયું નવલકથા પર? નેરેટિવ કેમ ફિક્શનલ ન બની શક્યું? સર્જકે પ્રસ્તાવનામાં ભાવકને એક આહવાન આપ્યું, મેં મારા શબ્દોથી ઉભો કરવા માંડ્યો ગાંધી, કોણ છે ગાંધી, ચાલો હવે મારી સાથે, પણ ગાડિતના આગવા ગાંધી નવલકથાને અંતે સર્જાયા ખરા? એનો જવાબ હું તો નામાં જ આપીશ, સ્વાતંત્ર સંગ્રામનો ઇતિહાસ અને બધા મોટા નેતાઓના આત્મચરિત્ર કે જીવનચરિત્ર અને પત્રો વાંચીને બેઠેલા મારા જેવા કેટલાયને એવી ફરિયાદ કરવાની ઈચ્છા થાય કે ગાંધીજીના બહુ પરિમાણી વ્યક્તિત્વના કેટલા ઓછા પાસાને સર્જક આલેખી શક્યા છે। નવલકથાના મુખ્ય પાત્રને આગવા પરિમાણમાં ઉપસાવવામાં અસમર્થ નીવડેલા ગાડી પાત્રોચિત ભાષાસ્તર પ્રયોજવામાં પણ નિષ્ફળ રહ્યા છે। ગાંધી શિષ્ટ ભાષા બોલે છે, પણ નવલકથાના આરંભે કસ્તુરબા પાસે લેખકે કાઠિયાવાડી બોલી બોલાવડાવી છે। ચંપારણ સત્યાગ્રહનું આલેખન કરતી વખતે લેખકે થોડાક શબ્દ પ્રયોજ્યા છે, પણ એનો કશો અર્થ આપ્યો નથી। બારડોલી સત્યાગ્રહ વખતે દક્ષિણ ગુજરાતની બોલી સર્જકને ફાવી છે, પણ રાજકોટના સત્યાગ્રહમાં કાઠિયાવાડી બોલી એમને જરાય ફાવી નથી, એટલે આખી વાતચીત બિલકુલ કૃત્રિમ લાગે છે। હા, એક વાત કબૂલવી પડે કે
ચારેય ભાગમાં થયેલા ગીતાના શ્લોકોનો સાર્થક વિનિયોગ એ સત્યનું જમા પાસું છે. ગાંધીજીને જિંદગીમાં દરેક મૂંઝવણ વેળાએ ગીતાએ રસ્તો બતાવેલો. જયંત ગાડીતે સત્યમાં ગીતાના શ્લોકનો સાર્થક વિનિયોગ કર્યો છે. 1919 એપ્રિલમાં અમદાવાદમાં થયેલા તોફાનો વિરોધમાં 72 કલાકના ઉપવાસ પર ઉતરેલા મોહનદાસ અતિશય વિષાદ ભરા ચિત્તે વલ્લભભાઈને કહે છે, વધારે પડતા ઉત્સાહમાં લોકમાનસને હું સમજી ન શક્યો. આ વિષાદ ભરી પળે મનમાં ગીતાનો શ્લોક ઉપસે છે. પરિણામોનો, હાનિનો, હિંસાનો કે પોતાનો ગજાનો વિચાર કર્યા વિના મોહને વશ થઈ માણસ જે કર્મ આરંભે તે તામસ કર્મ છે. મોહનદાસ વિચારે છે, મારું કર્મ મોહવશ હતું. કોંગ્રેસીઓને, હોમરૂલ લીગને મારી તાકાત બતાવી આપવાની મારી વાસના હતી. જુઓ, કોઈ સંગઠનના ટેકા વગર પણ મારા બળથી એકલે હાથે પ્રજાને જગાડવાની અને સરકારને નમાવવાની મારામાં તાકાત છે, આવું દેખાડવાની કોઈ તાલાવાલી હતી? આપણને પ્રશ્ન થાય, આવા થોડાક વધારે ઉદાહરણો આપણને જો મળ્યા હોત નવલકથામાં તો નવલકથા વધારે નવલકથા જેવી થઈ હોત. મહાદેવ દેસાઈની એકનિષ્ઠ ભક્તિ, એમની તબિયત, એમના પત્ની દુર્ગાની મનસ્થિતિનો વિચાર કરતા મોહનદાસના મનમાં તરત જ ગીતાનો એક શ્લોક રમતો થાય છે. જે ઈચ્છા રહિત છે, પવિત્ર છે, દક્ષ છે, ફળ પ્રાપ્તિ વિશે તટસ્થ છે, ભય કે ચિંતા રહિત છે, સંકલ્પ માત્રનો જેણે ત્યાગ કર્યો છે તે મારો ભક્ત છે, તે મને પ્રિય છે. મહાદેવ દેસાઈ માટે આ કેટલું તો યોગ્ય છે. બુનિયાદી કેળવણી બાબતે આનંદ શંકર ધ્રુવ સાથેની દલીલો પછી મોહનદાસ વિચારે છે, શું વધારે પડતું પાંડિત્ય મનુષ્યની સત્ય દ્રષ્ટિને ધૂંધળી બનાવી દેતું હશે? અને તરત જ ગીતાનો એક શ્લોક એમના મનમાં આવે છે. નવી પેઢીને ગાંધીજી અને ભારતના ઇતિહાસ તરફ વાળતી આ કૃતિ નવલકથા નથી બની શકી એવું કહેતા અફસોસ થાય છે. પણ સત્ય માટે તો સત્ય કહેવું જ પડે. ગાંધીજીના આંતરમનને ઉકેલવામાં, એમના મનોમંથનો નિમિત્તે, એમના જીવનમાં આવતા પરિવર્તનો સંદર્ભે જો લેખકે નવલકથા પરથી ઇતિહાસનો બોજ હળવો કર્યો હોત તો આપણને કદાચ નવલકથા સાંપડી હોત. કેટલા બધા અવકાશ હતા. જલિયાવાલા બાગ હત્યાકાંડ, યુદ્ધ સામે અહિંસા, બ્રહ્મચર્યના પ્રયોગો, જવાહર સરદાર વચ્ચે પસંદગીની દ્વિધા, દીકરાઓનો અસંતોષ, છેલ્લા વર્ષોની એકલતા, અંગત સાથીઓનું વેગળા થવું, લેખકે જરાક થોભવાનું હતું. ગાંધીના આંતરમનને આલેખવા માટે અથવા કૃતિને ગાંધીના મનની ચાલનાએ ચાલવા દેવા માટે તો કદાચ ગાંધીનું બહુ પરિમાણી વ્યક્તિત્વ ઉઘડ્યું હોત. ખેર, બહુ મોટી શક્યતા હતી જે પરિણામ સુધી પહોંચી શકી નથી. સર્જકે અપનાવેલી ઊંઝા જોડણી, જે બીજી આવૃત્તિમાં હવે બરાબર થઈ ગઈ છે, એ પણ કદાચ આપણને આંખને નડે. અચાનક આવી પડેલા મૃત્યુને કારણે ઈચ્છા હશે તો પણ ગાડી આ કૃતિ પર સમગ્ર લક્ષી નજર નહીં નાખી શક્યા હોય. અહીં એક બે પ્રસંગોએ ગાંધીજીની જે તે વ્યક્તિ સાથે વાતચીત દર્શાવી છે ત્યાં વ્યક્તિ હકીકતે બીજી છે, પણ નવલકથામાં જેમ છે તેમનું તેમ મેં રહેવા દીધું છે. નારાયણભાઈ જેવા કોઈ જાણકાર આ બધી ભૂલોને પરિષ્કૃત કરી શક્યા હોત, પણ નારાયણભાઈ મારા પર નાખેલું કે તું કર, હું એના માટે અધિકારી વ્યક્તિ મારી જાતને માનતી નથી.